નમસ્તે ફ્રેન્ડ્સ, મારી ચેનલ પ્રાપનું સ્વાગત છે. આજે આપણે ઘઉંના લોટમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી સુખડી બનાવીશું. સુખડી બનાવવા માટે જોઈશે 2 વાટકી ઘઉંનો લોટ, 1/2 થી 1.25 વાટકી ગોળ, 1 વાટકી ઘી, જરૂરિયાત મુજબ કાજુ બદામના નાના ટુકડા, થોડું સૂકા ટોપરાનું છીણ અને ગાર્નિશિંગ માટે કાજુ બદામની કતરણ. સૌ પ્રથમ આપણે ગેસ પર એક કડાઈ મૂકી અને તેમાં ઘી ઉમેરશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું. પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરશું અને હલાવતા રહીશું. ગેસની ફ્લેમ મધ્યમ રાખવાની છે અને ધીમા તાપે જ લોટને શેકવાનો છે. તે બદામી રંગનો થાય ત્યારે તેમાં કાજુ બદામના ટુકડા નાખી દઈશું અને તેને પણ શેકશું અથવા સાતરશું. એકદમ સરસ રીતે ઘઉંનો લોટ અને કાજુ બદામના ટુકડા શેકાઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહીશું અને પછી તેને રૂમ ટેમ્પરેચર પર થોડો ટાઈમ રાખી દઈશું, જેથી તે થોડું ઠંડુ થઈ જાય અને તે થોડું નવસેકું જેવું થાય એટલે પછી તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું અને ટોપરાનું ખમણ પણ સાથે જ ઉમેરી દઈશું અને એકદમ હલાવીને બધું મિક્સ કરી લઈશું. અગાઉથી આપણે એક થાળીમાં ઘી લગાવીને રાખેલું છે, પછી તે થાળીમાં આ મિશ્રણને પાથરી દઈશું અને એકદમ સરસ રીતે એમાં ઢાળી દઈશું. સરસ પથરાઈ ગયા પછી તેના પર કાજુ બદામની જે કતરણ છે તેનાથી ગાર્નિશ કરી લઈશું. હવે તેના સરસ મજાના નાના પીસ કરી લઈશું. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સુખડી તૈયાર છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ.